धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 17 कुदरती वनस्पति एवं छेले आपणे पर्यावरणीय महत्व जंगल नु पर्यावरणीय महत्व विषय चर्चा करियो। आजे आपणे जंगल संरक्षण विषय चर्चा करछु। तो आपणे बताने खबर छे के आपणो वनस्पति जीवन छे, प्राणी जीवन जे छे के अने आपणो मानव जीवन आ त्रणे वच्चेना આંતર સંબંધોથી એક વાનસ્પતિક પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે। શાનું સર્જન થાય છે? વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ વચ્ચેના આંતર સંબંધોથી એક પારિસ્થિતિક તંત્રનું થાય છે, સર્જન થાય છે અને માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ આપણે આપણી સ્વાર્થ માટે આપણા વિકાસ માટે જે પર્યાવરણથી વિરોધી આપણી જે પ્રવૃત્તિ છે, પર્યાવરણની વિરોધી આપણી જે માનસિકતા છે અને માનસિકતાને કારણે જંગલોનું સંરક્ષણ કરવું જરૂરી છે। કારણ કે વનસ્પતિ જીવન અને પ્રાણી જીવનની અંદર ઘણી બધી મોટી દખલ ઊભી થાય છે, ઘણી બધી મુશ્કેલી ઊભી થાય છે, એટલા માટે એનું જતન અને સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે। બરાબર? તો હવે પહેલાં આપણે એ ચર્ચા કરીએ કે ભાઈ જંગલ વિનાશ માટેના કારણ કયા છે। શું છે જંગલ વિનાશના કારણ? જંગલ વિનાશના કારણ, તો જંગલ વિનાશના કારણ વિશે આપણે ચર્ચા કરીએ તો આપણે બધાને ખબર છે કે આપણે કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ। તો પહેલામાં કહેવું કે આપણે વધુ ને વધુ જમીન મેળવવાની ભૂખ, એટલે કે ખેતી કરવા માટે, મકાનો બાંધવા માટે, રસ્તાઓ બાંધવા માટે, પુલો બાંધવા માટે, બરાબર, સડકો બનાવવા માટે, ઇમારતો બનાવવા માટે, રહેણાંક વિસ્તારો બનાવવા માટે, શહેરીકરણનું વધતું જતું પ્રમાણ, શહેરીકરણનું વધતું જતું પ્રમાણ, ઉદ્યોગોને શહેરથી દૂર લઈ જવાની નીતિ, ઉદ્યોગોને શહેરથી દૂર લઈ જવાની નીતિ, ઝૂમ પ્રકારની ખેતી, ઝૂમ પ્રકારની ખેતી એટલે કે જંગલ વિસ્તારની અંદર રહેતા જે લોકો હોય એ લોકો શું કરે છે કે પહેલાં જંગલોને કાપીને પછી એને બાળી નાખે છે અને બાળી અને પછી ત્યાં આગળ ખેતી કરે છે। એ જમીનની ફળદ્રુપતા 2-3 વર્ષ સુધી ચાલે, પછી એ જમીન નકામી થઈ જાય, ફરીથી પાછા બીજા જંગલો કાપીને ફરીથી પાછા ત્યાં આગળ ખેતી કરે છે, જેને ઝૂમ પ્રકારની ખેતી કહેવામાં આવે છે અથવા તો એને સ્થળાંતરિત ખેતી પણ કહેવામાં આવે છે। બરાબર? એટલે એવા કયા કયા કારણો છે? તો જમીન મેળવવાની ભૂખ, જમીન મેળવવાની ભૂખ છે, ઇમારતો બાંધવા, સડકો બાંધવા, પુલો બાંધવા, શહેરીકરણ, વધતી જતી વસ્તી, વધતી જતી વસ્તી, ઉદ્યોગો ને દૂર લઈ જવાની નીતિ, ઝૂમ પ્રકારની ખેતી। તો આ બધા કારણોને લઈ અને જંગલોનો વિનાશ થઈ રહ્યો છે। બરાબર? તો હવે આજે જંગલોનો જે વિનાશ થાય છે એ જંગલોના વિનાશને કારણે કઈ કઈ અસરો પેદા થાય? જંગલ વિનાશની અસર, જંગલ વિનાશની અસરો કઈ કઈ થાય છે? તો આપણે બધાને ખબર જ છે કે ભાઈ જંગલો ના હોય તો કઈ કઈ અસરો થાય? તો પહેલા પહેલું આપણે જયારે જોયું કે એનું પર્યાવરણીય મહત્વ, ત્યારે આપણે વાત કરી હતી કે વરસાદ, વૃક્ષો વાવો અને વરસાદ લાવો। બરાબર? એટલે વૃક્ષો કપાવવાને કારણે શું થાય છે? વરસાદનું પ્રમાણ ઓછું થાય, એટલે વરસાદ ઘટે છે, વરસાદ ઓછો થાય છે। બરાબર? બીજું શું થાય છે કે જંગલોના પ્રમાણ વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી અસરો ઊભી થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે, ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી અસર ઊભી થાય છે, દુષ્કાળ પડે છે, વરસાદ ના પડે એટલે દુષ્કાળ પડે, વરસાદ ના આવે એટલે દુષ્કાળ પડે છે। બરાબર? ત્યાર પછી વન્યજીવોનો નિરાશ્રય, એમનું આશ્રય સ્થાન છે એ ગુમાવી દે છે, એટલે કે વન્યજીવોનું
निराश्रय એટલે કે નિરાશ્રિત થઈ જાય છે કેવા થઈ જાય છે નિરાશ્રિત થાય વન્ય જીવો નિરાશ્રિત થાય છે વન્ય જીવો નિરાશ્રિત થાય છે અને આ સિવાય પણ ઘણી બધી અસરો પ્રદૂષણનું પ્રમાણ ઘટે છે વરસાદ ઓછો આવે છે રણ આગળ વધે છે બરાબર રણનું પ્રમાણ રણ કેવું થાય છે આગળ વધે છે ભૂમિગત જળ સ્તર નીચું જાય છે ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે આવી અનેક પ્રકારની અસરો એ આપણા માનવ જીવન ઉપર થાય છે એટલે કે પર્યાવરણ ઉપર એની સીધી સીધી અસર જોવા મળે છે બરાબર તો આના માટે સરકાર દ્વારા 1952 માં એક વન નીતિ ઘડવામાં આવી છે બરાબર 1952 ની અંદર જે વન નીતિ અમલમાં મૂકવામાં આવી કે વન નીતિ પ્રમાણે કોઈ પણ પ્રદેશ હોય કોઈ પણ દેશ હોય એના કુલ ભૌગોલિક વિસ્તારના 33% ભાગમાં જંગલો હોવા જોઈએ પણ આપણા ભારત દેશની અંદર એનું પ્રમાણ માત્ર 23% છે અને આપણા ગુજરાતમાં તો એનું પ્રમાણ માત્ર 10% ભારતમાં એનું કેટલું પ્રમાણ છે તો ભારતમાં 23% પ્રમાણ છે અને આપણા ગુજરાતની અંદર માત્ર કેટલા ટકા પ્રમાણ છે 10% પ્રમાણ જ આપણને જંગલનું જોવા મળે બરાબર તો હવે જંગલ જતન માટેના ઉપાય અને જંગલોને બચાવવા માટે આપણે શું કરી શકીએ બરાબર ઉપાયો વિશે આપણે જો વાત કરીએ જંગલોને બચાવવાના ઉપાયો વિશે જો આપણે ચર્ચા કરીએ તમે જંગલોનું જતન કરવા માટે 1952માં પહેલી રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી અને ત્યારબાદ એને અંતર્ગત ભારતની સંસદે 1980માં વન્ય વન સંરક્ષણ અધિનિયમ બનાવ્યો શું બનાવ્યો 1952ની વન નીતિ અનુસાર 1980માં વન સંરક્ષણ અધિનિયમ તૈયાર કરવામાં આવ્યો અને ત્યારબાદ ફરીથી 1988માં નવી વન નીતિ નવી રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકવામાં આવી બરાબર એટલે જંગલો આપણી રાષ્ટ્રીય સંપદા છે આપણી દેશની સંપત્તિ છે અને તેનું જતન કરવું એ આપણી પવિત્ર ફરજ બને છે નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે એ આપણી સંપત્તિ છે એનું આપણે જતન અને સંરક્ષણ કરવું જોઈએ વૃક્ષ છેદન અટકાવવું જોઈએ વૃક્ષવાળે કપાતા હોય અટકાવવા જોઈએ ગેરકાયદેસર જે રીતે લોકો વૃક્ષો કાપતા હોય તેના માટે કડક સજા કે કડક નિયંત્રણો લાગવા જોઈએ વન મહોત્સવ દ્વારા સામાજિક વનીકરણ દ્વારા ગોચર જમીન હોય પડતર જમીન હોય રસ્તાની બંને બાજુએ નદી કિનારાની બંને બાજુએ બ્રિજ બાંધ્યા હોય તો એની બંને બાજુએ ફેક્ટરીઓ હોય તો એની ચારે બાજુએ બરાબર વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષો વાવી અને આપણે પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ અથવા તો પર્યાવરણનું જતન કરી શકીએ છીએ બરાબર તો પર્યાવરણને લગતા ઘણા બધા દિવસોની પણ ઉજવણી આપણે કરીએ છીએ તેવા કયા કયા દિવસોની આપણે ઉજવણી કરી શકીએ તો 21 માર્ચે આપણે વિશ્વ વન દિવસ તરીકે ઉજવવાનો છે 21 માર્ચ એ વિશ્વ વન દિવસ તરીકે આપણે ઉજવવાનો છે 5 જૂન જે છે એને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનો છે બરાબર ત્યાર પછી 22 એપ્રિલ એને પૃથ્વી દિવસ તરીકે ઉજવવાનો છે 22 એપ્રિલ અને પૃથ્વી દિવસ તરીકે આપણે ઉજવવાનો છે એ જ રીતે જુલાઈ મહિનો આખો જુલાઈ મહિનો છે એને વન મહોત્સવ તરીકે આપણે ઉજવી શકીએ છીએ 16 ઓક્ટોબરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવાનો છે 16 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવાનો છે 10 નવેમ્બરને પ્રકૃતિ દિન તરીકે ઉજવવાનો છે 10 નવેમ્બરના દિવસને પ્રકૃતિ દિન તરીકે ઉજવવાનો છે આમ ઘણા બધા દિવસોની આપણે ઉજવણી દ્વારા આપણા પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરી શકીએ છીએ એટલે કે લોક જાગૃતિ આવી બધી ઉજવણી કરવાને કારણે શું આવે કે જંગલો પ્રત્યેની વનસ્પતિ પ્રત્યેની લોકોમાં જાગૃતિ આવે તો આપણું પર્યાવરણનું સંરક્ષણ
બરાબર તો જંગલોમાં આગ ન લાગે એના માટેની પહેલીથી તકેદારી રાખવી અને કદાચ જો આગ લાગે તો એનું તાત્કાલિક ધોરણે શમન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ ઉર્જા મેળા મોટા ભાગે ગામડાના વિસ્તારોની અંદર મોટા ભાગે લોકો બળતણ માટે લાકડાનો ઉપયોગ કરતા હોય તો લાકડાની જગ્યાએ એ લોકો સૌર ઉર્જા છે બાયોગેસ ઉર્જા છે કે પછી પવન ઉર્જા છે આવી બધી ઉર્જાઓનો ઉપયોગ કરતા થાય તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ અથવા તો એના માટે એમને જાણકારી આપવી જોઈએ અથવા તો એ ત્યાં સુધી કે કયા પ્રકારે આ ઉર્જા પ્રાપ્ત કરી શકાય એની માહિતી પહોંચાડવી પડે અને એના માટેની સગવડ પણ પૂરી પાડવી પડે છે બરાબર બીજું કે પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા એટલે કે રેડિયો દ્વારા ટીવી દ્વારા વર્તમાન પત્રો દ્વારા કે પછી અનેક પ્રકારના સામયિકો દ્વારા આપણે લોકોને ઘેર સુધી જંગલોના મહત્વ વિશે માહિતી આપી શકીએ છીએ અને લોક જાગૃતિ પેદા કરી શકીએ છીએ બરાબર તો આપણું જંગલ સંશોધન જે સંસ્થા છે જંગલ સંશોધન માટેની જે સંસ્થા છે એ દહેરાદૂનમાં આવેલી છે ક્યાં આવેલી છે જંગલ સંસાધન સંશોધન સંસ્થા એ ક્યાં આવેલી છે તો દહેરાદૂનમાં ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે આવેલી છે તો અહીં આપણું પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ પૂર્ણ થાય છે હવે પછીના ભાગની અંદર આપણે પ્રકરણ 18 વન્ય જીવન વિશે ચર્ચા કરીશું જય મહારાજ